हेलो फ्रेंड्स, आज આપણે ટોપિક કે ગણ ક્રિયાઓ અંતર્ગત ત્રણ મુખ્ય બાબતો એટલે કે ખાલી ગણ, શાંત ગણ અથવા તો અનંત ગણ અને ત્રીજી બાબત એટલે કે સમાન ગણ તેની ચર્ચાઓ કરીએ. તો સૌથી પહેલું ત્રણેય શબ્દ જોઈએ અને જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે ત્રણેય ગણોને સમજીએ. ખાલી ગણ એટલે કે જે ગણ પોતે એક પણ ઘટક સભ્ય ધરાવતો નથી તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે છે. એટલે કે ગણ જે એની અંદર એક પણ સભ્યનો સમાવેશ ન કરી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા અને 2 થી મોટી હોય. યુગ્મ અવિભાજ્ય સંખ્યા કે જે 2 થી મોટી હોય તેવી સંખ્યાનો ગણ, તો એવી આપણને એક પણ યુગ્મ અવિભાજ્ય સંખ્યા ન મળી શકે કે જે 2 કરતા મોટી હોય. કારણ કે એક જ અવિભાજ્ય સંખ્યા યુગ્મ છે ને, કઈ છે તો કે 2. એટલે કે અહીંયા પર એવા ગણની આપણે વાત કરીએ છીએ કે જે ગણની અંદર એક પણ સભ્યનો સમાવેશ થતો નથી, તો આવા ગણને ખાલી ગણ કહેવાય છે અથવા તો રિક્ત ગણ. સાથે તો કે અહીંયા આગળ આપણે empty set or the void set તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એટલે કે આ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે કે ખાલી ગણ માટે આ એક ખાસ ધ્યાન રાખજો, void set તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ તો x a 1 less than x less than 2 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે 1 અને 2 એની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા, તો 1 અને 2 વચ્ચે કોઈ પણ આપણને પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. એટલે કે આ ગણ પણ કેવો છે, તો કે ખાલી ગણ અથવા તો રિક્ત ગણ છે તેવો આપણે કહી શકીએ. એટલે પહેલી બાબત કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને આપણે ખાલી ગણ અથવા રિક્ત ગણ તરીકે ઓળખીએ છીએ. બીજી બાબત એટલે કે શાંત ગણ અથવા તો અનંત ગણ. ખાલી ગણ હોય અથવા તો જે ગણ પોતે નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યાઓ ધરાવે છે. એટલે કે ગણના ઘટક સભ્યને આપણે ગણી શકતા હોય એવી પૂર્ણાંક સંખ્યાઓ જો ગણની અંદર આવેલી હોય તો તેને આપણે શાંત ગણ તરીકે ઓળખીએ, અન્યથા તે કેવો ગણ છે, અનંત ગણ છે. એટલે કે જે ગણની અંદર રહેલા ઘટક સભ્ય છે એની સંખ્યા કોઈ આપણને નિશ્ચિત પૂર્ણાંક મળે અથવા તો એ ગણ કેવો હોય, ખાલી ગણ હોય, તો પણ ખાલી ગણ છે. એક પ્રકારે કયો ગણ છે, શાંત ગણ છે. દરેક શાંત ગણ છે એ હંમેશા ખાલી ગણ જ હોય એવો આપણે કહી શકીએ નહીં, પરંતુ દરેક ખાલી ગણ એ હંમેશા કયો ગણ છે, તો કે શાંત ગણ છે. અનંત ગણ એટલે કે જે ગણની અંદર તો કે ઘટકો છે અનંત સુધી આવ્યા કરતા હોય, એટલે કે એના ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય, તો એવા ગણને આપણે અનંત ગણ કહીએ છીએ. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થઈ અને અનંત સુધી આવ્યા જ કરશે, તો આવા ગણને શું કહેવાય, અનંત ગણ. અનંત ગણ છે દર્શાવવા માટે આપણે તો કે જ્યાં સુધી અંકો રિપીટ થાય છે તે માટે આપણે તો કે પાછળ 3 ડોટ કરીએ છીએ, પછી હું કરીએ છીએ તો કે છગડીયો કૌંસ અથવા તો કૌંસ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. તો 1 2 3 અનંત સુધી દર્શાવવા માટે આપણે 3 ડોટ નો ઉપયોગ કરીએ છીએ. તો આવો ગણ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે જે અનંત સુધી સંખ્યાઓ ધરાવે છે. શાંત ગણ તરીકે વાત કરીએ તો અંગ્રેજીના મૂળાક્ષરો એવો શબ્દ ઉપયોગમાં લે, તો અંગ્રેજીના મૂળાક્ષરનો ગણ કે જે નિશ્ચિત છે કે આવશે પણ છેલ્લે કયો સભ્ય, તો કે ઝેડ, પછી તો કે આગળ ન આવે. તો અંગ્રેજીના મૂળાક્ષરો છે એનો ગણ કેવો છે, શાંત. એવી જ રીતે તો કે સ્વરનો ગણ કીધો હોય, અંગ્રેજી સ્વરનો ગણ, તો એ પણ કેવું છે, તો કે શાંત છે. સામાન્ય રીતે તો કે ગણની અંદર જ્યારે લખતા હોય ત્યારે આપણે શું દર્શાવીએ, તો કે સ્મોલ લેટર વડે દર્શાવીએ છીએ.
અનંત ગણ ની અંદર તો કે દરેક સંખ્યાઓના ગણ છે એ હંમેશા કેવા ગણ હોય છે અનંત ગણ બીજું કે તમને એવો પણ પ્રશ્ન કરે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો અવિભાજ્ય સંખ્યાઓ પણ અનંત સુધી આપણને મળે એટલે એ પણ કયો ગણ છે અનંત ગણ છે તમારે ખાસ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે તે યાદ રાખવી અને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખો કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળી શકે હવે બીજી બાબત જોવા જઈએ છે એટલે કે સમાન ગણ સમાન ગણ એટલે કે એવો ગણ કે જ્યાં આગળ ગણ a અને b ગણ a અને ગણ b ના બધા જ ઘટક સભ્ય કેવા હોય તો કે સમાન હોય એટલે ગણ a ના પ્રત્યેક સભ્ય ગણ b માં હોય અને ગણ b નો પ્રત્યેક સભ્ય જો ગણ a માં હોય તો આવા ગણને સમાન ગણ કહેવામાં આવે છે સમાન ગણને દર્શાવવા માટે a equal to b જો a અને b સમાન ગણ હોય તો આવું લખી શકાય જો સમાન ગણ નથી તો a does not equal to b એટલે કે a અને b ગણ સમાન નથી ઉદાહરણ તરીકે હું લઉં કે a છે તે 6 થી નાની a છે તે 6 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે 6 થી નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 3 અને 5 હોય અને ગણ b એટલે કે પાસા પરના અંકો પૈકીના અવિભાજ્ય અંક પાસા પરના અંકો પૈકીના અવિભાજ્ય અંક પાસો પાસો કહીએ તો એની ઉપર પણ 6 અંક જ હોય તો 6 ની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 2 3 અને 5 તો ગણ a નો પ્રત્યેક સભ્ય ક્યાં આગળ આવેલો છે ગણ b માં એવી જ રીતે ગણ b નો પ્રત્યેક સભ્ય a માં હોય તો અને તો જ if and only if a equal to b તો a અને b ગણ થઈ સમાન હોય બીજું કે જો a બરાબર તમને 1 2 3 આપેલો હોય ગણ b છે એ તમને 1 1 2 3 3 અને 3 તો આ સમાન ગણ તમે કહેશો કે નહીં કહો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં ઝડપથી લખો યસ ઓર નો તમે અહીંયા આગળ જોઈ શકશો કે ગણ a નો પ્રત્યેક સભ્ય ગણ b માં છે ગણ a માં 1 છે તો ગણ b માં પણ 1 છે ગણ a માં 2 છે તો ગણ b માં 2 છે 3 છે તો 3 છે એવી જ રીતે ગણ b નો પ્રત્યેક સભ્ય 1 1 છે ગણ b નો પ્રત્યેક સભ્ય a ગણ માં પણ છે એટલે કે a અને b સમાન ગણ જ છે સામાન્ય રીતે જ્યારે આપણે ગણ લખતા હોઈએ છીએ ત્યારે એકના એક ઘટકો રિપીટ થતા હોય તે આપણે સામાન્યપણે લખતા નથી પણ જો આવો કંઈક પ્રશ્ન પૂછેલો હોય તો આપણ સમાન ગણ જ કહી શકાય તો મુખ્ય ત્રણ બાબતો આપણે જોઈ ખાલી ગણ શાંત ગણ અને સમાન ગણ જય હિન્દ જય ભારત